વન અને પર્યાવરણ મંત્રી સરહદી વિસ્તારની મુલાકાતે મૂળભાઈ બેહરાએ અમીરગઢના કપાસિયા, અરણીવાડા અને માનપુડિયાના ગામજનો સાથે સંવાદ કર્યો. લાભાર્થીઓને વિવિધ સહાયના ઓર્ડર આપ્યા. વન્ય જીવ સપ્તાહની ઉજવણી 2023 નિમિત્તે રાજ્યના વન વિભાગ દ્વારા પાલનપુર તાલુકાના બાલારામ ખાતે તૈયાર કરવામાં આવેલ ઉજાણી નેચર એજ્યુકેશન એન્ડ ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટનું પ્રવાસન વન અને પર્યાવરણ તથા ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી મુરુભાઈ બેરાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ અંગે મંત્રી મુરુભાઈ બેરાએ જણાવ્યું કે તારીખ 2-8 ઓક્ટોબર સુધી સમગ્ર રાજ્યમાં વન્યજીવ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલ વિકાસયાત્રાના લીધે અંબાજીનો સર્વાંગી વિકાસ જોઈ આનંદ થાય છે. મંત્રીએ મહત્વની જાહેરાત કરતાં જણાવ્યું કે ડાંગથી અંબાજી સુધીના પટ્ટાને રાજ્ય સરકાર દ્વારા ટુરિઝમ સર્કિટ તરીકે વિકસાવવામાં આવશે, જેમાં ધરોઈ ડેમથી લઈ અંબાજી સહિત બનાસકાંઠા જિલ્લાના તમામ પ્રવાસન ધામનો વિકાસ કરવાનું આયોજન છે, જેનાથી અહીં આવતા લાખો પ્રવાસીઓને લીધે રોજગારીની નવી તકો વધશે. નાના બાળકો અને વિદ્યાર્થીઓ વન્યજીવોથી પરિચિત થાય એ માટે બાલારામ ઉજાણી ગૃહમાં અંદાજિત 5 હેક્ટર વિસ્તારમાં નેચર એજ્યુકેશન એન્ડ ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટ બનાવવામાં આવી છે, જેમાં ઇકો ટુરિઝમના ઉદ્દેશથી વિવિધ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. બાલારામ ઉજાણી કેમ્પ સાઇટ ખાતે પ્રકૃતિ શિક્ષણ શિબિર ઇકો ટુરિઝમ થકી ભાવિ પેઢીને પ્રકૃતિ અને અહીંના વન્યજીવનને નજીકથી સમજવાનો અને તેની સાથે સંવેદના કેળવવાનો અવસર મળશે અને અહીંના સ્થાનિક લોકો માટે પણ રોજગારી અને આવકના નવા સ્ત્રોત ઊભા થશે. તેમના સહકાર થકી વન સંવર્ધનની પ્રવૃત્તિને પણ બમણો વેગ મળશે. વન્યજીવોના રક્ષણ માટે આપણા દેશમાં સમ્રાટ અશોકે ભગવાન બુદ્ધના અહિંસાનો સંદેશો સમગ્ર દેશમાં ફેલાવ્યો હતો. આપણું ગુજરાત અહિંસા પરમો ધર્મમાં માનનારું રાજ્ય છે. સૌરાષ્ટ્રમાં વન વિભાગની સાથે ત્યાંના સ્થાનિક લોકો સિંહોની જાળવણી કરે છે. ગુજરાત પાસે વિશાળ દરિયાકાંઠો છે, એમાં દરિયાઈ સિંહોનું સંવર્ધન થાય છે. ગુજરાતમાં ગીરની જેમ અન્ય જગ્યાએ જંગલ સફારીઓ શરૂ કરવાનું આયોજન છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની રાજ્ય સરકાર વન્યજીવોના જતન અને સંવર્ધન માટે કટિબદ્ધ છે. આંબરડી જંગલ સફારીને વિકસાવવા માટે ₹20 કરોડની ફાળવણી કરવામાં આવી છે. અશોક રાણાવાસિયા, ZSTV, બનાસકાંઠા.